कोरोना इफेक्ट मुद्दे बनास बंदना 30मा दिवसे आज पालनपुर तालुकाना पटोसण गामनी अमारा संवाददाताए मुलाकात लीधी हती, ज्यां ग्राम पंचायते कोरोना महामारीने लईने दाताना सहयोगथी 4000 मास्कनुं वितरण कर्युं हतुं। तेमज एक अठवाडिया सुधी गाममां शाकभाजीना वेपारीओने शाकभाजी वेचवा उपर प्रतिबंध मूकी दीधो छे। तेमज गामना लोकोने एक अठवाडिया सुधी दाळ के कठोळ खाईने चलावी लेवा माटे विनंती करवामां आवी छे। तेमज गढ पोलीसने साथे राखी ड्रोन केमेरानी मदद लेवाई रही छे। ड्रोन કેમેરાની મદદથી લોકડાઉનનો કડક અમલ કરાઈ રહ્યો છે, ત્યારે લોકડાઉનનું સંપૂર્ણ અમલ જોવા મળી રહ્યું છે। ગામમાં સ્વયંસેવકોની ટીમ દ્વારા ચેકપોસ્ટ બનાવી બહારથી આવતા લોકો ઉપર ગામમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। અમારા સંવાદદાતાએ પટોસણ ગામમાં સ્થાનિક સરપંચ, પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક આગેવાન સાથે ચર્ચા કરીને આ વિસ્તારની સમગ્ર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો। કોરોના ઇફેક્ટ મુદ્દે બનાસબંધના 30મા દિવસે આજે અમે પાલનપુર તાલુકાના પટોસણ ગામની મુલાકાત લીધી છે। પટોસણ ગામની વાત કરીએ તો પટોસણ ગ્રામ પંચાયત દ્વારા અહીંયા જે બહારથી આવેલા 98 જેટલા જે લોકો હતા એમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, જેમનો પણ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થઈ રહ્યો છે। સાથે સાથે પટોસણ ગ્રામ પંચાયતે દાતાઓના સહયોગથી 4000 જેટલા માસ્કનું વિતરણ પણ કર્યું છે। અને હાલ જે આ મહામારી છે એને લઈ અને પટોસણ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પટોસણ ગામની અંદર કોઈ પણ શાકભાજીનો જે વેપારી છે શાકભાજી ન લાવે, અને આ ગ્રામજનો છે તેમને ગ્રામ પંચાયત તેમજ સરપંચ દ્વારા પણ એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે હાલ અઠવાડિયું કે 10 દિવસ પૂરતા લોકો દાળ કઠોળ જેમ ખાઈને પણ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે છે। સાથે સાથે હાલ આપ જે જોઈ શકો છો કે પટોસણ ગ્રામ પંચાયત દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ છે ગઢ પોલીસને સાથે રાખી, અને આ જે ગામની અંદર જે લટાર મારતા હોય કે ગામની શેરી મહોલ્લામાં જે લોકો બહાર જે ધારાનો જે ઉલ્લંઘન કરતા હોય એવા લોકોને પણ આ પંચાયત દ્વારા એ લોકોની સામે આ ડ્રોન કેમેરાની મદદથી કેસ પણ કરવામાં આવશે। હાલ આપણે જે ગઢ પોલીસ સ્ટેશન દ્વારા ગઢ PSI હાલ આપણી સાથે છે PG રાજપૂત સાહેબ, અને સાથે સાથે જે તાલીમાર્થી PI છે RR દેસાઈ RR સાળવી સાહેબ RR સાળવી સાહેબને જ આપણે પૂછીશું કે શું કહેશે સાહેબ આજે પંચાયતે ડ્રોન કેમેરાની મદદ લઈ અને હાલ જે કામગીરી હાથ ધરી છે શું કહેશો અને આપ દ્વારા શું એની કાર્યવાહી કરવામાં આવશે? જય હિન્દ। બનાસકાંઠા જિલ્લાના પટોસણ ગામમાં આજરોજ પંચાયતની સમિતિ દ્વારા તથા પોલીસ ટીમ સાથે રહી અને ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરવામાં આવેલ છે। ઘણા જે ગામડાઓ છે, ઘણા ભારતના ઘણા વિસ્તારોમાં સામે આવે છે કે લોકો લોકડાઉનનો ભંગ કરીને બહાર નીકળે છે, તેમાં પટોસણ ગામે સરસ ઉદાહરણરૂપ ગામ પૂરું પાડ્યું છે। પટોસણના જેમ આપણે પણ સ્વયં શિસ્ત અને સંયમ રાખી અને લોકડાઉનનું પાલન કરીએ। માનનીય વડાપ્રધાન સાહેબનું જે 3 મે સુધીનું લોકડાઉનનું જાહેરનામું બહાર પાડેલ છે તેમાં આપણે સૌ સ્વયં શિસ્ત રાખીએ અને કોરોનાને માત આપીએ। આ હતા PI RR સાલવી કે જેઓ કહી રહ્યા છે કે લોકો પણ ઘરોની અંદર રહી અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરે અને લોકડાઉન સુધી લોકો ઘરોમાં જ રહે, કામ સિવાય ઘરની બહાર આવે નહીં। હાલ આપણે વાત કરીશું પટોસણ ગ્રામ પંચાયતના જે ગ્રામ પંચાયતના પ્રતિનિધિ છે ગિરીશભાઈ, ગિરીશભાઈ શું કહેશે ને એમાં ગામમાં આજે કોરોનાની મહામારી આવી છે એને લઈને ગ્રામ પંચાયત દ્વારા શું શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું કહેશો ગિરીશભાઈ? અને ગ્રામ પંચાયત દ્વારા કોરોનાની મહામારીને લઈ અને શું શું કાર્યવાહી કરવામાં આવી? જે દિવસથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તે દિવસથી જ અમે લોકોએ દાતાઓના સહયોગથી માસ્ક બનાવવાનું ચાલુ કર્યું, સ્વયંસેવકો રાખી અને ચેકપોસ્ટો બધી લોક કરી, ગામનો કોઈ માણસ બહારનો કોઈ માણસ ગામમાં આવે નહીં, બહારથી શાકભાજી લાવવાનું વેપારીઓને બિલકુલ ના પાડી દીધું, અને લોકો એકદમ સહયોગ આપે છે અને સરસ રીતે પટોસણમાં હાલ બધું જળવાઈ રહ્યું છે। સોશિયલ ડિસ્ટન્સ પણ લોકો વ્યવસ્થિત રીતે જ જાળવે છે અને બહુ સરસ એવું સચવાઈ ગયું છે પટોસણનું। આ હતા ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ ગિરીશભાઈ કે જેઓ કહી રહ્યા છે કે લોકડાઉનનું અહીંયા પૂર્ણ સમર્થન છે ગામ દ્વારા, પણ આપણી સાથે બીજા એક ગામના બિઝનેસમેન છે રાજુભાઈ, તેઓને કહીશું કે ગામમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, એમને પણ ગામના જે 4000 જેટલા લોકોને ફ્રી માસ્કનું વિતરણ કર્યું છે તેઓ શું કહીએ છે આપણે એમને સાંભળીશું, શું કહેશો રાજુભાઈ? જય હિન્દ। જ્યારથી જ પણ લોકડાઉનની જ્યારે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી ત્યારથી જ અમે સરપંચને મળી અને નક્કી કર્યું કે ગામમાં લોકડાઉન વિશેની જાગૃતતા અને માસ્કનું વિતરણ તાત્કાલિક અવિરત જરૂર છે, અને ગઢ પોલીસ, પંડિત દીનદયાળ ભંડાર આ બધું સરકારનો ફૂલ સહયોગ અમારા ગામમાં ફૂલ જ રહ્યો છે અને લોકોએ અમને ખૂબ સાથ આપ્યો છે અને બિલકુલ લોકડાઉનનું પાલન થયું છે અમારા ગામમાં, એ બદલ સરકારશ્રીનો, ગઢ પોલીસનો, બનાસકાંઠા પોલીસનો, પ્રધાનમંત્રીશ્રીનો અને અમારા ગામના સ્પેશિયલી સરપંચનો ખૂબ ખૂબ આભાર, ગામ વતીથી હું એમનો આભાર માનું છું।
આ હતા રાજુભાઈ કાથરોટિયા કે જેઓ પણ એક બિઝનેસમેન છે અને તેઓ પણ આવી મહામારીના સમયે અહીંયા પોતાના ગામ કે પોતાના માદરે વતન રહીને તેઓ પણ વતનની સેવા કરી રહ્યા છે. આમ લોકડાઉનના 30મા દિવસે આજે જ્યારે અમે પટોસણ ગામની જે મુલાકાત લીધી છે એ દિવસે સંપૂર્ણ ગામ બંધ છે અને ગ્રામ પંચાયતની પણ કામગીરી ઊંડીને આંખે વળગે તેવી છે. ગઢથી હું દિનેશ રાણા, વીકેનું ચેનલ.